पानी पीना तर तर कर तर ता 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 तरस की गड़ू सुखाए थे जरा पानी आपसे छुआ तुम जेवा गोरंदी ने ना थोड़ी कहवाई थे बांगली हाले ज भरी तुम जेवा ने हम जेवा मेली ने पानी पाओ एटले झट हाल दिखाओ लोटे ये पानी पीवा आवे छो कि नावा थारे रूड़ा लागो छो रूड़ा छिए तो ये दिखाई छियो क्या जाऊं का पूछो ईरा हाय जल्दी मेरे जावन मोड़ थाई से ए आओ छो हिरल रानी मेले हाल्या
बापू सोड़ी जोई ने आखियो ठरे एवी से आ जो बनियो तो फाटी फाटी थाई से का पाणिया आ लाल लुगड़ू भाड़ियो ना अने भड़क्यो ना ते आ छोड़ी तो मारा मन में क्यार नी वसी गई छे ये गाम जाओ का पूछियो मन छु એટલે छानी मानी जवाब दे नी सरगापुरी हालू छे सीधो जवाब दे का तुम्हारा बाप थाय छे जे पूछवा बैठो छे अरे हाल तो था हाल तो नहीं तो पड़छे उदास नी बारे तेज बारे तेज बाकी छोड़ी तू कौन छे ने क्या नी छे नु गोतन करी नाखीस अने फरी आपड़े मरसू मरजे तारी मासी ने मने नहीं ए कमा हाल दे गाड़ू भाड़ो भणी हाय 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 शो लटको छे बाकी छे तालो ना छे इम ने करो बारवटे तो पारोट ना पगला भरी गया केम करी तुम्हारो पार मानो समझातो नथी तमे मारो जीव बचाव्यो साचु कहूं तो मने एक समझातो नथी के मैं जीव मारो बचाव्यो छे के बीजा कोई नो जवान जवान तो छूं ज पण नाम हमीर छे हमीर अने तमे हिरल खरू ने
લો હાલો હું તમને ઘીરે પોગાડી દો સામે ટેકરી ઉપર અમારું ઘર છે મારો ભાઈ હરભમ મારા ઉપર બહુ હેત રાખે છે ભાભી પણ બહુ સારી છે તમે આવશો ને તો એ લોકો રાજી થઈ જશે લો હાલો ત્યારે તમને ઘીરે પગાડી દીધા હવે હું જાઉં આમ હું થોડે જવા દેવાની મારો જીવ બચાવનારને મારા ભાઈને ભાભી મળીને રાજીને રેડ થઈ જશે એમને પાર તો માનવા દો અબળાઓની રક્ષાની ફરજ ગરસે બજાવે એ એમાં કોઈને પર પાર નથી કરતો લો તઈ આમ વેલેરા જશો જવું તો પડે જ ને બેગડી उबा रहे ने भाई भाभी ने बुलाओ छो भाई भाभी खेतरे गया लागे छे जशो आ हालो जानार ने कोन रोकी सके छे हाल तो जम छो પણ ફેર આવવા બાળકના બાપુ અને આપના ભેરુબન રાજસંગ વાગેલા અને એમની એકની એક દીકરી સોનલ અરે એના હાટું તો બાપુ આપનું ઘર જ ઉત્તમ છે અને હમીરસંગ અને સોનલની જોડી તો જુગતે જામે બાપુ અને ભાઈબંધીની ગાંઠ હોય પાકી થાય હાસુ બોલ્યા કોણ હાવ હાસુ બોલ્યા અમીરને પરણાવીને જ હવે મારી આંખ ઉટાડી થાય એમ છે અને કોણ રામસંગ અરે રામસંગની કન્યામાં કંઈક કહેવાપણું ન હોય પણ ગોર અમીર હવે જવાન થયો છે એટલે એને માટે કઈ હા ના કર્યા પહેલા મારે એને પૂછી જોઉં એ મારી ફરજ છે ગોર તમે હમણાં પધારો હું બે ચાર દીમાં હા ના ના ખબર કેવડાવીશ ભલે બાપુ તમારી બેને તો ભારે કરી બાઈ મારા કઈ બળું કા બારવટિયા ને મારી પકડે એ વાત તે નાની બની ને અરે બેન કોની યો રેવા દે હવે જોયા ન હોય તો મોટા પારુ સમય ના બેન હારે અમે ખેડૂત થાતા અમારી રાજપૂતી થોડી રંડાઈ જમણી હતી બાળ અને હાળ બંને અમારા એ તો સમજાય પણ બેન બહાર ઉંમત આવતા જાય છે હા પારુ હવે મને એની ફકર ચિંતા થવા માંડી તમે હંદે ફકર ચિંતા મેલી દો હવે તમારા નસીબારેનું પાંદડું ઉડી જવાની તૈયારીમાં છે હા હું વીરસંગ બાલોદના કારબારી મુરલીધરનો જમણો હાથ અને આમે તમારા વીરસંગ બાપુની આંખોમાં તમારા હિરલબેન કયું ના વસી ગયા છે એટલે તમે કોઈ પણ જાતની ફકર ચિંતા કર્યા વગર હિરલબેનના લગ્ન એમને અરે કરી નાખો કરો ટંકુ ના એટલે તમને લીલા લયા થઈ જશે અરે હિરલબેન તો હે ને રાણીની ઘોડે રાજ કરશે મારી બે ના વિસંગ અરે ગામ આખામાં એના પરાક્રમો ચર્ચાય એની હારે મારી બેન હવે એ તો હાથી ની વાહે કૂતરા પૈસા કરે મારે મારી બેન કોઈ મનખ ને દેવી છે હાથી હારે નહીં હાથી પકડો રાધી પાથી નહીં જો તો બળથી આંચકી લેવી પડશે સમજ્યા અહીં આવ્યા વેણ બોલ્યા ઈ બોલ્યા ફરી કોઈ દે આ વેણ બોલ્યા છે તો જીવતા ભોમો બંડાવી દે વર્ષિંગ નું મોં તોડી લેનાર મૂર્ખ હવે હું જોઉં છું કે બાળોદમાં કેવી રીતે સુખે થી તું રહે અરે જોઈ લે તારે જીતવું હોય પગે પડવું હોય તો ભગવાન ને પગે પડો મારી પગે કા પડો હવે હું તને પગે પાડીને છૂટીશ અરે કૂતરા ભાગ નહીં તો જાણતી જઈશ મોડડી લઈ લઉં ભાઈ
નાલાયક છે પણ હવે ફેર નહીં આવે. બેન હવે હું ખેતરી જાઉં. વેલા વેલા પાછા આવજો, હું તમારી માટે કેમ સારા. મારી વાલી બેના ગત ભાવે હજારો પુણ્ય કરનાર ને આવી બેના મળશે. લ્યો ઉપડો હવે, ખેતરે જવાનું મોડું થાય છે. આજ નગર તમે ઉંધેડ્યું માર્યું ને અને કેવડાવો છો વાઘમાં. હા 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 બોલતો માં ભાણા બોલતો માં તમને વગડે લઈ જવાનું કઉસ થઈ તને કાઢ્યો તાવ સર પછી હું વાઘ કાઢી મારું. અરે ગીરના સાવજરા ને ખબર બે અહી આવે હંધે ને વાજી ના નાખું તો મારું નામ જયમલ વાઘમાર નહીં. મામા આ રાતે કહુંબો ઝાઝો થયો કે હવા થી ફેર. રાત નું બંધ જ કોને કરી ભાણા કે સવારે શરૂ કરું. એ ભાણા હું એમ કહું આ ઝાંઝર પાંજર આ બધું કામ. મામા આ તો બધી જવાની ની રમતી હું જવાની ને હંદી રમતું રમી ચુક્યો છું. હા ભાણા પણ ઝટકા ઝટકર મને વગડે લઈ જા એક એક સાવરદરા ને ભાટી નાખું. મામા અટાળે તો હું ઝાંઝર વાળી ને મળવા જાઉં છું અને પછી તમને વગડે લઈજે. બાપુ આમજો આમજો અને આચે આચુ કહી દેજે આજે હું તને કામદેવ ના અવતાર જેવો લાગુ છું કે નહીં. અરે હોય બાપુ તમે કામદેવ ના અવતાર નહીં પણ તમે તો કામદેવ ના કાકા લાગો છો કાકા. પણ ભાણિયા મેં તને કીધું પ્રમાણે હંધુઈ થવું છે એમાં જો ગડબડ કરીને તો ગધેડે બેહાડી થા. એ બાપુ તમે જરાય ફકર કરો માં તમે જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે હંધુઈ લાકડા જેવું પાકું સમજો. આપણે ડેર્યા બળુકા એટલે હરેક મલને રાખ્યો છે કદાચ લડવાનો વારો આવે તો કામ લાગે ને. જાઓ બાપુ જાઓ ચાલ ચાલ જા. કામદેવ ના કાકા કામદેવ ના કાકા. હિરોબેન હિરોબેન કે કબ થઈ ગયો. શું થયું? એરું એરું હાથ નાક કરી ગયો. કોને? તમારો ભાઈ હરભમ ને. અરે પણ ઉભો તો પેલી છોકરી જાય નહીં પકડે ને પકડજો ને બરાબર. બતાવી નજર મેળવતા શરમ આવે છે એટલે આમ ક્યાં લગ્ન શરમાયા કરશો
शरम का लगन आवशे ई मने का पूछो पूछो होय तो शरम ने ज पूछो ने साकड़ी में छकड़ी लेवा हवे तो कंकण पहेरावीश तमे तो क्यों क्यों बोलो छो लाजी मरु छो नहीं नहीं जवा दो रोकी तो जो जीरो रे बगाड़।
बाबा आम घबराए लो का मामा? हाँ बापू ना शरीर हारू ना અને એમની આંખો મીઠાઈએ પેલા હું પરણો અને બહુ એમના પગે લાગે એવી એમની ચીજ. હા હા તો ભાણા પાણી ના એમાં કઈ ખોટું નથી મામા. રામસિંહ બાપુના ગરાસમાં હિરલ નામની એક છોડી છે. હા એ મારા હૈયે વસી ગઈ. હા એ કઈ ખોટું નથી. એના ભાઈ હરભામ ને તમે કેળ મોકલો તો હંધુ પાકું થઈ જાય. તું ફકર કરમાં ભાણા તું ફકર કરમાં અઘરી છોડીને ઘરે હું પૂગી જાઉં છું. અરે તારું ખાડું લેતો જાઉં છું અને ખાડા હારી છોડીને ભણાઈને અઘરી આપણે ઘેર લઈ આવું છું. બસ કોને ભેડો લેતા જાજો? હા આપણા લાલિયા હજામને હારે લેતો જાઉં છું અને હારે હારે બાપુને પણ કહેતો જાઉં છું. બરાબર તું ફકર કરમાં. હા બાપુ બાપુ પાય લાગુ બાપુ. અરે આવો જયમલ બેસો બેસો. બાપુ રાજી થાવ બાપુ રાજી થાવ. આ ખાડું ભાડ્યું કા ધીંગાણે આવ્યા? અરે આ તો નોખી જાતું ધીંગાણું છે બાપુ. આ ખાડું મારું નથ અમીરનું છે. અમીરનું તે એને કન્યા પસંદ પડી છે બાપુ અને એ આપની મનસા પૂરી કરવા હાટું ઘડિયા લગ્ન લેવા તૈયાર થયો છે. એ હાટું આ ખાડું લઈને હું વહુ લેવા જાઉં છું. અરે આ તમારી વાત તો આકર કરતા મીઠી છે. અમીર પરણવા તૈયાર થયો મહાદેવજીની કૃપા છે. તો રજત ઉભા થાવ ત્યાં તમે જાઓ અને કરો કંકુ ના. ઓ ઓ બાપુ આ હલ્યો વીરુ ભાને હું જાનથી મારી નથી એની આ મચાન. તમે જરા ધીરા પડો મારી વાત તો સાંભળો. મારે કોઈનું કઈ જ સાંભળવું નથી. આમનો ઉતાર મારી બહેનની પછવણી કરી જાય અને હું મૂંગા એમાં બેસી રહું એ કેદી નો બને? પણ ભાઈ એને બરાબર નો પાઠ ભણાવવામાં આવ્યો છે. પાઠ શું ભણાવવા આવ્યો? પરંતુ હું મારા હાથથી પાઠ નહીં ભણાવું ત્યાં સુધી ચેનથી બેસીશ નહીં. હું આ હાલ્યો. અરે ભાઈ સાંભળો તો ખરા. અરે ભાભી જુઓ ને વિરૂપા આ દીકરીઓ આગળ મર્દાંગી બતાવનાર મગધા. તારી માએ સવા દે તું ખાધ્યો હોય તો મારી સામે આવ. ગોખીરો કરવા ગોખીરો કરવા ચાલતી પકડ. અરે તને તો પૂરો કરીને ચંપી. રામસિંહ બાપુની ઘણી ખમા. મુરલીધર આ બધી શાની ધમાલ છે? બાપુ તમ જેવા ધર્મ રાજાની આણમાં રૈયત માથા ભારે માણસોના હાથે રીબાય છે. જોવા મારા દીકરા વિરૂપાને માર મારી અધમો કરી નાખ્યો. શું છે કાળા કામો નો કરનાર? અરે બાપુ હનુમાન ટેકરી વાળો અખેડું હરબમ મને મારે તો માર્યો પણ ગાળી દીધી. મહારાજ આ હાવ ખોટું બોલે છે. નાના બાપુ હાવ સાચી વાત કરું છું બાપુ. અરે બાપુ દાંતાળાની જેમ વાડી નાખે એવી જીભલી છે. અને બાપુ એક વાત કહું એને મને તો ગાળું દીધી પણ તમને ગાળું દીધી. મારાથી તો સાંભળી ન હકાળું. અરે સિપાહીઓ મારા મોડા અમી હું જો લઈ જાવ એને અને બંધાર નો ગાળ કોઠડી માં. બાપુ મારી વાત તો સાંભળો બાપુ. લઈ જાવ એને બાપુ. અને બાપુ એક વાત કહું. અરે એ તો ઠીક પણ એનું હંધું કુટુંબ એનાથી હવાયું છે. ભાઈ હંધાય કુટુંબ ને ગાળ કોઠડી માં પૂરી દો જા જેવી બાપુની ઈચ્છા. કોણ છે તું? આ તમે અમારા વીરસિંહ બાપુને પરણવા તૈયાર ન થયા ને તો ભોગવાયનું પરિણામ. હાલો રાજના મહેમાન થવા. એક ત્રણ મેચ ના બટુકજી હાલ તો થા હાલ તો નહી તો તમારી જે વાત ધરતી અમારા જ નહીં રે. લસી પડ્યો ચલી લે. માએ સવા શેર દૂધ ખાધી છે જે મારી મરજી બના મને જાણી લે. એ બટુકજી આખાથી થાકી ગયો હોય ને તો વીર ઘોડી ને પી જા. સમજો ને મને કોઈ છોડાવો મારા મામા. મારી માસી મને મારી નાખવા તો મારી લઉં પણ મને મળતા પેલા મારી એટલી વાત સાંભળી ને તેના બાપુ ના તારા રથ માં તારો ભાઈ પુરાયેલો પડે છે. અહીં મારા મોત ની અરે એ હાથ નો તમાસે મરી જશે.
મારી છોડી પાસે
મારી છોડી ક્યાં? છોડી ક્યાં? વાલિયા ભલે બધું લૂંટી ગઈ, પણ અમીર નું ખાણું બચ્યું એટલે બસ. કાંડું એકલું નથી બચ્યું, મારો અસ્ત્ર એ બચ્યો છે. મને બબ્બે યમરાજા દેખાય છે. એનાથી થોડું શરીર ઘનતા વાળું હતું. આપડે સંધુ લેવા બીજે ધીરે ગોતાણ કરીએ. જીભાઈ કાહુંબા પાણી નો કઈ જો ખરો, હું એમ પૂછું આમ કે હિરલ મન ની છોડી દીએ છે. તમે હિરલ ની મદદ કરવા આવ્યા છો? મદદ કરવા આવ્યા છે? અરે લઈ જવા આવ્યા છે. લઈ જવા હાલો દરબાર માં મહેમાન બનવા. આપણને કોઈ મહેમાન નથી બનાવ્યા, મામા મહેમાન બનાવે. હાલો આપણું કામ બધું. તમારી આદક મારી કારણે વેઠું પડે છે. અરે ગાંડી, આપણે હંગાઈ હારે છે, પછી દક્ષા નું તમે મારા જેવા મરદ છો. અહીંથી નીકળી જવાનો કઈક માર્ગ ગોતી કાઢો. માર્ગ હું બતાવું છું, પણ માર્ગ ખોળવા જવાની ચીજ જરૂર છે. બસ આ હિરલ ને મારી હારે વળાવી દો એટલે હિરલ બને રાજરાણી અને તમે થઈ જાઓ મારા માલ. રામ ઘોર, હું તને જાણતી મારી નથી, તારે જાણતી નથી. બેઠા બેઠા સમજાણું કે વીરુભા માં કઈ કેવા પણ નથી. તમે મારી અંગાથે ફેરા ફરશો? એક વાર નહીં, 17 વાર. પણ અહીં કોઠડીમાં અરે અગરી કોઠડી ખોલી નાખો. જયમલ ઠાકુર વાઘબાર બાપુ, એ પધારો પધારો વાઘબાર બાપુ પધારો. જયમલ ઠાકુર, પણ તમારી આ હાલત કેમ કરતા થઈ? એ બહુ લાંબી વાત છે બાપુ, પણ પહેલે એક કામ કરો, જરા કહુંબા પાણી ઠાવા દો અને વાંધો ના હોય તો. તમારા કસુંબા અને કપડા બંને ની વ્યવસ્થા થશે, પણ તું કહો અહીંયા કેમ પધારવું થયું? આ મારા ભાણિયા હમીર હતું, વહુ લેવા માટે આવ્યો છું. વહુ લેવા માટે? તો વજયસિંહ બાપુ માની ગયા? માની ગયા, ખાંડુ તો ભાળો. હવે છઠ કન્યા ને હાજર કરો બાપુ, એટલે ચાર ફેરા ફેરવી દઈ. કન્યા? હા, હું નામ હતું લાલિયા. વજયસિંહ બાપુ એ જૂની મિત્રતા નિભાવી જાણી. મારી સોનલ, મારી સોનલ હમીરસિંહ બાપુ ને પણ છે. અરે મુરલીધર જાઓ લગ્ન ની તૈયારીઓ કરો,
મેળી રે સંગારો અને આખા ગામમાં મીઠાઈ વેચો. જાઓ જાઓ. જી બાપુ. પણ બાપુ આપણો કહુંબો કસુંબો ને બધાની વ્યવસ્થા થશે એમ. રાજ ને નારાજ કરીને ક્યાં લગ્ન ભટક્યા કરીશ. આ પણ આપણું ઘર છે, આપણે ભેળા અહીંયા રહીશું. પરબત, તારી લાગણી થી મને ઘણો આનંદ થાય છે, પણ તું તો જાણે છે ને કે રજવાડા હારે અમારે દુશ્મની બંધાણી છે. કેવું ના બને કે અમારે લીધે તારે પણ આફત મોતવું પડે. પણ એમાં શું થઈ ગયું? અરે ભેરુબંધ હાટું તો જીવ આપવો પડે તોય ઓછું છે. ભાઈ, હાલ તો થોડા દિવસ આપણે અહીં રહીએ, પછી શું કરવું એ શાંતિથી વિચારશું. હવે મને શાંતિ થઈ. મારું માનીને મારી ન થાય તો આજ તો ચોખા ધૂળછા છે, હવે તારું જીવતર ધૂળધાણી કરી નાખીશ. અરે વનવગડે કુટાવાને બદલે હાલ મારે ઘીરે દઈ જા. બચી બચીને તું જવાની છે ક્યાં? હવે શું છે, હું છું, આ વેરાન બગડો છે ને, હાલ ખોટું આવે છે કે પછી? ચાલ. કેવું હોય તો છટકાઈ ના બાપુ. કહેતા જીભ ઉપડતી નથી, પણ કયા વગર ચાલે તેમ નથી. સોનલબાના ભીમાએ પકડી બાનમાં રાખી લીધા છે અને વાવડ દીધા છે કે બારવટીઓ પૂરું કરો. એ હરામખોરની આ મજા. મુરલીધર, સૈનિકોને સાબદા કરો, હું પોતે જાતે ત્યાં પોગી જઈશ અને હરામખોરની શાન ઠેકાણે લાવીશ. બાપુ, પણ બહેનનો જીવ જોખમમાં છે. તમે ધીંગાણે જશો તો ભીમો જુસ્સામાં આવી કંઈ કાળા કામો કરી નાખશે. તારી વાત સાચી છે, પણ તું જ આમાંથી કઈક રસ્તો કર. બાપુ, આપણે ફિકર કરવાની કઈ જરૂર નથી. સોનલબાને બચાવવાની જવાબદારી તો હમીરસિંહની છે. તો પાબર તો માણસો મોકલી હમીરસિંહને કહેણ મોકલો. અરે બાપુ, એમાં કહેણ મોકલવાની પણ કઈ જરૂર નથી. એ કેવી રીતે? હમીરસિંહના મામા વાઘમારને
ભીમાએ માર મારી જવા દીધો છે એટલે આપો આપ ખબર મળી જશે. ખબર મળતા જ ભીમાના 12 વાગી જશે. તારી વાત સાચી છે. જમૈરાજ ખૂબ બળુકા છે. પણ મારગ માં ભીમો બારવટીઓ ત્રાટક્યો અને માનમાં તારી પરણેતર ને ઉઠાવી ગયો. શું વાત કરો છો મોના? અમીર ની પરણેતર ને ઉઠાવી જવા ને બારવટી ની આ હિંમત અને મરવા માટે તૈયાર થઈ જા. કોણ છે તું? તારો કાળ હમીર સંગ. હમીર સંગ? મારું બારવટું ભલે તો દરબાર સામે છે, એમાં તમારે વચ્ચે પડવાની જરૂર નથી. પારકી પંડિતને પરલોક પહોંચાડવાની પેરવી કરનાર પાપી આજે તો મારી તલવાર તારું માથું ધરતી જુદું કરીને જ રહેશે. એમ છે તો લે. ભીમસંગ વાઘેલા તમે? હા, ભીમસંગ. રામસંગ બાપુએ કાચા કાન કરી મારો ગ્રાસ કબજે કર્યો. એ હાથું મારે બારવટે ચડવું પડ્યું. રામસંગ બાપુ ને કહીને તમારું બારવટું હું પાછું છોડાવી દઈશ. બોલાશે એટલું એ કામ સહેલું નથી હમીરસંગ. હમીરસંગ માટે કોઈ કામ મુશ્કેલ નથી. મેં કહ્યું કે બારવટું છોડાવી દઈશ એટલે મીન મેં છોડાવી દઈશ. હવે તો તમારી મારી સાથે બાપુ પાસે આવવું જ પડશે. તમે કોણ? હું રામસંગ બાપુ ની દીકરી સોનલ. સોનલ? તમારા ખાંડાહારે ફેરા ફરનારી તમારી પરણેતર. મારી? ના ના, મારી પરણેતર તમે ના હોઈ શકો. તમારા ખાંડાહારે ફેરા ફરનારી તમારી પરણેતર ના હોઈ શકે તો પછી કોણ હોઈ શકે? નક્કી કઈ ભૂલ છે. હું તમને વર્યો નથી અને વરી શકું એમ નથી. હલો, તમને તમારા બાપુ પાસે પુગાડી દઉં. બાપુ, આ તમારી દીકરીને સંભાળી લે. જોયું મુરલીધર, હમીર સંગે કેટલી ઝડપથી બારવટિયાને ઝેર કર્યું. હવે ભીમસંગ વાઘેલાનું બારવટિયું પતાવી આપો એટલે હું મારા માર્ગ કરું. તમારી ઈચ્છા છે તો પતાવી આપીશ. જમાઈને પાઘડી તો બંધાવી જોઈએ ને. વડીલ, આપને કઈ ભૂલ થતી હોય એમ લાગે છે. હું આપનો જમાઈ નથી. તમારા ખાંડા હારે ફેરા ફરેલી મારી દીકરી તમારી પરણેતર છે, એ વાત ન ભૂલો હમીર સંગ. કા ભૂલથી કા જબરજસ્તીથી ખાડા હારે ફેરવાયેલા ફેરાની કિંમત કોડીની હોય છે. સાંભળો હમીર સંગ, એને તો હું તમારે ત્યાં વળાવી જ રહીશ, પણ એ પેલા ભીમાને ઠેકાણે પાડવો છે. સિપાહીઓ, પકડી લો આ બારવટિયાને. ખબરદાર, અને એના જીવતા જીવત કેની તાકાત છે કે ભીમાનો ગાળ પણ વાતો કરી શકે. અહીંયા તાળો તળવા અને થઈ જાઓ સાબદા. આ શું કરી રહ્યા છો? તમારા ઘરે તમારી દીકરીને તુહા પૂજાડી રહ્યા છો. હટી જા બેટી, બાજુ પર હટી જા. નહીં, એક બાજુ બાસ છે તો બીજી બાજુ ભટકાશે. હા, બે બાજુ કોઈને ઘુમાવા તૈયાર નથી. કપડામાં લોહી કે તલવાર રંગવી એને મરદાન કી માનતા હો તો પછી કરો ભાવ.
दीकरी खातर बापे नमतू जोखू रहे, पर जो हमीर सिंह मारू एक बहन राखे तो हूँ विमान बारवटू पार पाड़वा तैयार छू। विमान बारवटू जो पार पाड़ता हो तो मारे तमारी बधी शर्त मंजूर छे। हमीर सिंह बोली फरी तो नहीं जाने? बोले लो बोल फरी रजपूत नो क्या भाई शर्तू फरमाओ। हाँ मारी सोनल साथे चौथो फेरो फरी एने तमारी साथे ले जाओ ईज मारी शर्त। तो विचार के अपनी संग एमा नु बारवटू पूरु करो चोरी तैयार कराओ और चौथो फेरो फरी जाइश। पैसा ना लागो। अरे वात ज ना करो, आ तो राजा नी छोली नाखी तो राजी थई ने अमने माला माल करी नाखे। हा हवे तमारी छोली नाखी। ओई आबू વાત કરું બાપરિયા વાત કરું કુંવર છે ને એને બોડવા દો તો એવી બોડી નાખી એવી બોડી નાખી એવી બોડી નાખી એથી વરાનો થયો ત્યાં સુધી મોડા ઉગ્યા નહી લાંબુ આવી જલ્દી ધંધો બંધ બાપ ના બોલે થી પણ એ લોકો મને મને અહીંથી થી નહીં રહેવા દે તમે મને જો અહીંથી હારે લઈ જાઓ તો લાલિયા બચાર કઈ ખોટો નથી અમે તારે ઘર મારવા હાટું કોઈ જોઈએ છે તો ખરું જોશે જોશે દેખાવડી છે ને ઉપર થી પાછી પૂરી ચાલા છે ખાવા દે મામા એમને બાળ્યા ત્યારનો મારું મન પૈણું પૈણું થઈ ગયું છું અને આ પરાક્રમ કર્યું તે માલ મેળવવા હાટું નહીં લખુડી ને મેળવવા હાટું કર્યું તું ગળી આ લગન છે કબૂલ કબૂલ મામા હા આપણી તો રાજાશાહી રીત રસમ ખાંડું છે ખાંડું ખાંડું ના એક કામ કરો ને આ મારું શસ્ત્ર શસ્ત્ર ની સાથે ફેરા ફરાય લખુડી આને વેદી માની ત્રણ ફેરા આની જોડે આય ફરી જા ચોથો હથે વાળે બાપુ હમે એ ને હાલ લાલિયા એ લાલિયા જાવ હુકમ કરો બાપુ તમે કોઈ ની છોડી નાખું દાડી કારણ આપણું કામ બધું ચોખ્ખું તારું કામ બધું છોકું હોત તો મારા માટે આજે ઉપાધિ કેવી એનું થાત કામ બાબુ શું થયું હવે થવામાં બીજું બાકી બચ્યું રહ્યું છે નથા બાજ મામા હારી મેં તને હંધે સંભાળવા મોકલ્યો હતો અને તું ફેરલ ના બદલે સોનલ હારી મારે ખડા હારી ફેરા ફેર ગયા બાપુ ભૂલ થઈ ગઈ ખાચો પણ એમાં વાંક મારો નથી મામા એ પરાણે કરાવેલા નશા નો વાંક છે ભગવાન નશો નાબૂદ કરે અને આ દુનિયાનું કલ્યાણ કરે
બાપુ ત્યાં હિરણ ને ત્યાં ગયા હતા અને ત્યાંથી એક વસ્તુ મળી એ તમને લેવા જ આવવાનો હતો ત્યાં તમે આવી પૂગ્યા હિરલનું એક જાજર આવી તો બીજું ક્યાં આવી ગયા
મોડા મોડા મારા વાતે કઈ અણગમો તો નથી થયો ને? એવું કઈ નથી. તો પછી? પણ એના પહેલાના સંબંધો જાળવવાના હોય છે. માતા પિતાના હિત એકદમ વિસરાતા નથી. હું કઈ સમજી નહીં. બાપુની તબિયત બહુ જ ખરાબ હતી, એમની સેવામાં મોડું છે. તૈયે તમારું મોડું આજે માફ. શું આ મળગા જ રહેશો? ઢોલીએ નહીં પધારો. સોનલ, મારી એક વાત માનીશ? પતિનો બોલ જેવા હું હંમેશા તૈયાર છું. બોલો. બાપુની તબિયત બહુ જ ખરાબ જણાય છે. મારી ઈચ્છા છે કે આપણે 16 સોમવારના વ્રત કરી ભગવાન સોમનાથના દર્શન કરીએ. એ તો બહુ રૂઢી વાત છે, હું પણ તૈયાર છું. પણ વ્રત પૂરું થતા સુધી સંસાર સુખથી આપણે વંચિત રહેવું પડશે. આટલી અંતિમ વાતમાં તમારે કંઈ મૂંઝાવવાની જરૂર નથી. સોનલ, તો આજથી આપણે વ્રત ચાલુ. બાપુ, અમીશન બાપુ, મોટા બાપુ દેવલોક પામે છે. બાપુ, મારી નાખનાર ને જીવતો ચીરી ના નાખું તો મારું નામ હરભમ નહીં. આપણે અહીંથી નીકળી જવું જોઈએ. હવે આ વાઘેલા બાપુના ગામમાં હવે તો આપણે રહેવું ના જોઈએ. ચાલ ચાલ બેન, ચાલો. જોયું ભાઈઓ, જોયું આ તમારા પર્વત ની લાશ? અરે અમને તો પહેલેથી જ વાવર મળ્યા હતા કે રાજ નો ખેતી હરબમ ભાગીને અહીં આવ્યો છે. હા, એના એના જ આ બધા કાળકામો છે, એને જ આ કાળકામો કર્યા છે. ચાલો ચાલો મારી સાથે ચલો, આપણે એને પકડી પાડીએ. ચાલો ચાલો બધા. બોલ પાલુ, કેમ છો બોલ? આટલા દી મારી એક ની એક મારી જાય બેન ને એના સંસાર ને ભાળી આખી ઠરે છે. પાલુ ના બને એવી બાધા મેળવા જાત્રાએ ન ગયા તો હંધાઈ ને ભાળી રાજી ના રેડ થઈ ગયા. વર્ષો ના વાળા વાયા પછી આ ઘર માં પગ મૂકતા આનંદ તો ભારે થાય છે. પણ બોખી વાત નું છે કે મુસીબત ના માયરા આવ્યા છીએ. આવ્યા એ ઘણું છે ને આવ્યા છો તો અહીં રોકાઈ જાઓ. રોકાવા માટે ના ગોતણ તો છે, પણ અહીં રોકાઈ ને કરીશું શું? પાલુ ના બનેવી બે હાથીઓ ના ભરો હે ખેતરું મેલીને ગયા છે. હાથીઓ વ્યા ગયા છે, ખેતરો રેડા પડ્યા છે. તમે રોકાઈ જાઓ તો ખેતરું ની ભાર પણ દે ને મને હું ફ્રી. એ હાથો તો પછી બેન આપણે શું કરીશું? ભાઈ, આપણે થોડે દી અહીં કામ કરીએ, પછી ની વાત પછી. હા, તો પછી અમે અહીં રોકાઈ જઈશું બેન. બાપુ, આપણા વેવાઈ સંન્યારા ના વજા થી બાપુ ડેવલપ પાછા મોરલે. ઈ વાવર તો મને ક્યારે ના ફૂગી ગયા હતા, જે થવાનું હતું તે થઈ ગયું. પણ વાત એમ છે કે કોઈ મારી દીકરીના પગલા નો વાત ન કાઢે. એ તો બોલનારના મોઢે તાળા દેવાતા નથી. પણ બાપુ, હાલ તો તમારે ખરખરે જવું છે. એ મારાથી નહીં બને, કારણ કે એક તો મારા શરીરે અસુરું છે અને બીજું ક્યાંક કોઈ ભેણું મારી દે તો એ સહન કરવાની મારામાં શક્તિ નથી. એટલે હું તો નહીં જાઉં. તમે ના જાઓ તો રાજવતી કોઈકે તો જવું જોઈએ ને બાપુ. પણ તમને વાંધો ના હોય તો રાજવતી વીરસિંહને ખરખરે મોકલી દઉં. જેમ તમને યોગ્ય લાગે તેમ કરો. ભાઈ, હાલો બાતું ખાઈ લો. જડ બાતું ખાઈ લો એટલે હું હાલતી થઉં. હવે એ નહીં પૂછતા કે આજે ભાભીને બદલે હું બાતું લઈને કા આવી. મૂંગા મોડે ખાઈ લો. આ શામિયાને આવી થોડા ઠરી ઠામ જ્યા એ પછી તો ભારે ખીલતી જાય છે. એમ? હા, કોક દી અચાનક ક્યાંક હોય જાય છે જરૂર. હવે ખાઈ લો ને. ખરું કહું હિરલ, ખરું કહું હિરલ, તને પરણનાર ભારે ભાગ્યશાળી હશે.
વીરાને આટલા હેતથી જમાડે છે તો વાલાને કેટલા હેતથી જમાડશે. બસ હવે તો તને ઝટપટ ખીલે બાંધી દેવી પડશે. મને ઝાલી શકે એવો ખીલો તો ધરતીમાં ક્યારનો ધરાઈ ગયો છે? એટલે એટલે કઈ નહીં, પોતાનું ફોડું ઊભું કરો પછી મને પરણાવજો. ખાઈ લો હવે. લાલિયા, હુકમ કરો બાપુ, તમે કોઈ ની છોલી નાખો દાડી, કારણ કે આપણું કામ બધું ચોખ્ખું. લાલિયા, હે, હિરલ ની કઈ ભાળ મળી? બસ મળવાની તૈયારીમાં છે. ઉપર નીચે આડે અવળે ઓલીપા માલીપા આણીકોર તેણીકોર ચારે બાજુ ગોતણ ચાલુ જ છે. લાલિયા, તારો આજે હું રોજ સાંભળું છું. અરે વાત જ ના કરો, ગામ આખાને મૂંડતા મૂંડતા હું તો પગેરું જ શોધ્યા કરું છું. અરે મારી ઘરવાળી લખુડી મને કહે છે કે તમે રાત બી આમ કોકનું ગોતણ કરશો તો આપણો વંશ વેલો કેવી વધશે. એ બાપુ, મને તો બાબ એક સાહેબ આવતા દેખાય. નાથ, આ મારા પિયરના વીરસંગ. વજેચંદ બાપુ, કટાણા દેવલોક છે એ ઘણું ખોટું છું. હશે જે ઉપરવાળાની ઈચ્છા. ઉપરવાળાની ઈચ્છા જ બળવાન હોય છે. રામસિંહ બાપુ જાતે પોતે જ આવવાના હતા, પણ કઈ વાંધો નહીં, જે થવા કાળ હતું તે થઈ ગયું. લાલિયા, હુકમ કરો બાપુ, અમને દરબાર ગરબે ઉતારો આપો. એ શું બોલ્યા બાપુ, એ શું બોલ્યા? વીરસંગ માને પાપમાં નાખવા છે. એ વળી શું? વીરસંગમાં તમારા બાપુ વતી અહીં આવ્યા છે, એટલે હાલ તો એ તમારા બાપુની જગ્યાએ. અને બાપ ઉઠીને દીકરીના ઘરનું પાણી પીએ, આ તો મને ખોટું થતું લાગ્યું એટલે બોલ્યો બાપુ, કારણ કે આપણું કામ બધું ચોખ્ખું. હા, વાત તો હાથી છે. અરે રાજના મહેમાને એમ થોડા જવા દેવાય. અરે જવા ન દેવાય બાપુ, પણ અહીં રાખવાને બદલે મારે ઘીરે રાખો તો બધો મુજારો મટી જાય. હા બાપુ, હા વાત નાખી દેવા જેવી તો નથી. લાલેડા ત્યાં ઉતારો આપીએ તો કઈ વાંધો તો નથી ને? ના રે ના, એમાં વાંધો ન હોય. પધારો બાપુ, આ ગરીબ ને ત્યાં પધારો. મેં જેવી સગવડું અહીં નથી, બાકી આ ઘરમાં આવશે તમને મજા. એ લખોડી, અરે ઓરી આવ લખોડી, આવ આવ આવ. અરે લાખ લાખ દીવડા ની આરતી ઉતારો. જો તો ખરી આપણે ત્યાં કોણ આવ્યું છે? પગે પડો. આશીર્વાદ? અરે આશીર્વાદ તો આજ લગન કોઈ દી આપ્યા નથી, પછી હું આપું. હા, હો છોકરાની માં થા. એ શું બોલ્યા બાપલિયા, પાંચ પાંડવોની માં કુંતી થવાના આશીર્વાદ દીધા હોત તો હાલતે, આ તો 100 કૌરવની માં ગાંધારી થવાના આશીર્વાદ કા દીધા? મહેમાન આવ્યા છે. અરે ડોલીઓ પાછળ અહીંયા ફળિયામાં. હવે આવા મોટા માણસ ને બહાર ફળિયામાં નિંદર કરવા ન દેવાય. અહીંયા આપણા ઢોલી અંદર હોવા દેવ. અને આપણે આપણે બહાર. બાપનું નામ બોલ. બાવળિયામાં માથું પટાઈને હાથ મારા માથે મૂળેલા મુવાળા ઉગી ગયા, પણ તમ લોકોએ ઓલા કાયદાને લખોડીનું વેરે માવાનું. બાપા, તમ તમારે ફકર ના કરો, એ બંને ભણી ગયા છે, પણ પગેરું મળી ગયું છે. હુકમ કરો તો પાઠ શીખવી દઈએ. પાઠ શીખવી દઈએ? એ કાંજો આવીને ફરી મૂડી જાય એ પહેલા ચટ કરો. બાપા, તમ તમારે નિરાતે દેવો, થઈ જાય આજે જ રાતના. મરી ગયો, મારા
अरे मरदनी मुछनो जोने, अरे मरदनी मुछनो जोने, वाल न थाये माको, वाल न थाये माको, अरे ते फाटा का टूटे तो ये वीर मुखी न बापो, आतो के भी, आतो के भी, अजाब जेवी बात ने, आतो के भी, अजाब जेवी बात ने, मरदनी मुछनो जोने, वाल न थाये माको, फाल लखा ये माको अरे ते फाटा का टूटे तो ये वीर मुके न भागो आतो के भी अजाब के भी बात छे आतो के भी अजाब के भी बात छे तलवारों गई टूटी खंडा मां पड़ा खड़ा तलवारों गई टूटी खंडा मां पड़ा खड़ा अरे साचू के छे लोगों के झटका झीले पाड़ा साचू के छे लोगों के झटका झीले पाड़ा बिरसंग भाने रोमे रोमे अरे बिरसंग भाने रोमे रोमे आज फूटी छे पाखो आतो के भी सिंदूर चोड़ो गाले अंगे लगाड़ी थी थी सिंदूर चोड़ो गाले अंगे लगाड़ी थी थी अरे अभी सुंदर काया मैं क्या नहीं रहती थी अभी सुंदर बिरसंग भाने कोई ना कलड़े बिरसंग भाने कोई ना कलड़े आज केड़े माथो आतो के भी आतो के भी अजाब के भी बात छे आतो के भी अजाब के भी बात छे खोड़ी आजे बढ़िया नु स्वागत करिए हाल लालिया आजे बढ़िया नु स्वागत करिए अरे लटके डाली लेता बढ़िया नी बच्चे परिए लटके डाली लेता बढ़िया नी बच्चे परिए हवे कलश तू बिरसंग भानो हवे कलश तू बिरसंग भानो मुखलडू तो भागो तो के भी तो के भी बजाब के भी बात के अरे मरदनी मुछनो जोने हाल न थाये माको हाल न थाये माको अरे ते पाटा का टूटे तो ये तीर मुके न भाको आतो के भी अजाब के भी बात छे आतो के भी अजाब के भी बात छे Thank you.
आभार तमारो। आभार मानवानी कोई जरूर नहीं। मैं जे कई कर्यु छे फरज मानीने करी छे। तमे क्या रहो छो? हूँ राजमहल मा रहू छु। तमे? आम तो हूँ भालोज नी, पण हमना हमना शामियाणे आवे छे। मालीपा गामना छेवाड़े मारा भाई धर्बम अने भाभी पालू जोड़े रहू छु। मारो नाम हीरल। आओ मारी त्या। ना ना मोड़ू थयू छे, हूँ आ लोकोनी साथे चाली जईश। लो मारा तरफ थी आ नानकड़ी भेट स्वीकारो। ना बा, हमना अटाने आ स्वीकार करूँ तो आ बधु बदलानी आशाए कर्यु छे एम अर्थ थाय। तमारी भली लागनी बस छे। क्यारेक राजनु काम होय तो जरूर मळजो मने। भले हशे तो जरूर मळीश। आवजो त्यारे। अपनी हद में आवीने भीमाए हमीर ने आबरू पर हाथ नाख्यो छे। उपकार पर अपकार करनार भीमा ने हूँ शिक्षा आपीने ज रहीश। भगवान सोमनाथ ना व्रत ना प्रतापे मने उनी आँच नथी आवी। અને ભીમો તો એના દુષ્કર્મનો પીસાબ આપવા ઉપર પહોંચી ગયો છે। પણ એ છોકરી કે જેને પોતાની જીવની પરવા કર્યા વિના તને બચાવી, એને તે કઈ ભેટ પણ ન હતી? એ રાજપૂતી ખમીરવાળી છોકરીને અડકતા જોઈને હું લાચાર બની ગઈ। એ ગમે તે હોય પણ ઉપકારનું વચન તો ઉતારવું જ રહ્યું। એ ક્યારે છે તને ખબર છે? હા, ગામને પાદરે ખેતરવાળા ઝૂંપડામાં। એનું નામ શું છે? હીરલ। राजरानी ने बचावा जिंदगी होड़ में मुकनार ने हूँ जाते जिन सरपा वापिस। भाई बोलो तमारे कोनु काम छे? तमे कौन छो? मारू नाम हमीर छे। सामियाना ना धणी हमीर बापू। आओ आओ पधारो। बोलो तमारे कोनु काम छे? तमे जाणो छो के हीरल नामने छोड़ी क्या रहे छे? हीरल अहीं ज रहे छे। हाँ, हूँ एनो भाई छू। बोलो। राज तरफ थी हूँ सरपाव आपवा आव्यो छु। राज तरफ थी सरपाव? हाँ। एनो भारो हूँ हमणां जने मोकलू छु। हीरल, बेन हीरल, जो तो तने मावा माटे मेहमान आव्या छे। પેલા મને કબૂલ કરવા દે કે હું તારો ગુનેગાર છું। ગુનેગાર? હા હિરલ, સંજોગોની સંતા કુકડીમાં એવો તે અટવાઈ ગયો કે મારે લગ્ન કરવા પડ્યા। હમીર, હિરલ હવે તો તને મારા પર ગુસ્સો આવવો જ જોઈએ। તમારો પર ગુસ્સો કરવો એ મારી જાત પર ગુસ્સો કરવા બરાબર છે। આ જન્મમાં આપણે એક થઈ શકીએ એ આપણા ભાગ્યમાં નથી, પણ મરતા દમ સુધી હું તમારી જઈશ। હિરલ, આ બધું જાણ્યા છતાંય તારા નેડો મારી પર આટલો બધો હોય તો હિરલ આપણે મરીશું તોય સાથે અને જીવીશું તોય સાથે। સંજોગોના લીધે એક સાથે તો નહીં રહી શકાય, પણ વખત આવે તો મરીશું સાથે જ। હિરલ અમે તમે
બહુ ધીરો કાયા બાપુ એ હવે ધીરે નથી જવું આ તો પૂછવું પડે કારણ કે આપણું કામ બધું ચોખ્ખું જાવું તું તો કેદી નું પણ આ જેને હું ઘરે બેહાડવાનો છું ને એ છોડી ભાગીને તમારા રાજમાં આવીને વસી છે હવે હિરલ ને મેળવું નહીં ન્યા લગન જવાનું ના હા બાલો થી ભાગીને અહીં આવી છે હવે જોઉં છું ભાગી ભાગીને જાય છે ક્યાં આને તો બાપુ ના ગરાસ પર નજર માડી છે બાપુ ને બરાબર ના ચેતવી દેવા પડશે હું ઘુસપુસ હાલે એ ધણી ધણિયા ને ઘુસપુસ જ કરે પણ હું કરી કહેવાય નહીં આ તો એવું છે ને કે કાળુ ભાઈ છે અમારા એક સંબંધી એમને બે દીકરા છે અહીં આવ્યા તમારી ખબર કાઢવા એટલે અમે જાય છીએ એની ખબર કાઢવા તમે તમારે અહીં રહ્યો અને આ તમારું સાચું બસ આ ગયા નથી કે આવ્યા નથી કારણ કે અમારું કામ બધું ચોખ્ખું અરે બાપા ઓલા ગાંજાને તો એવો માર્યો કે અટાને નરક માં લીલા વેર કરતો હશે એ ગોલકીના નું એક કે હાડકું રહેવા દીધું ન ના રહેવા દો આ દીકરા કના હે આ કાળુ ગીધ ના જ ને કાળુ ગીધ અહીં જ રહે છે હા અમર પ્રેમ ને હિસાબે પાછો જન્મ લીધો હોય કેટલા થયા હવે પરણી ને સંસાર માંડો જ નથી છોકરા થાય ક્યાંથી પણ હું તો ઉંમર નું પૂછું એ છોકરા હું સમજાતા મારી હાથી ઉંમર કહું આવતા શ્રાવણ છે ને મને 16મું પેશે તો એ તો જરૂર મારા ઘરવાળા દીધો જન્મ લીધો તમે તમારા હોપી ને હાલતા હતા હાલતા હતા હાય હાય જવું પડે તમે તો પગથી માથા લગણ આખે આખા ખખડી ગયેલા છો પણ આ ઉંમર માં જવાન સાવ કઈ રીતે થવાય અમારા પહેલી વાર ના ધણી વૈદરા રસ્તો બતાવશે તો અથમણી કોર એક નાનકડું વન છે ત્યાં પીપળાના ઝાડ નીચે કાળા રંગની જડી બુટીઓ ઉગે છે અથમણી કોર એક તળાવ પહોંચીની લીલમાં ભૂરા રંગની લીલ ઉગે છે લાવી દો તો ઘડીના છઠ્ઠા ભાગમાં મારા જેવો જુવાન જોધ બનાવી દો મને ગમે એવો એ જગા બોલો બાપા હું છે બાપા હવે ઉભા ઉલિયા છો બોલે પીપળા નીચે થી કાળી જડી મૂર્તિ ને કળા વાદી ભૂરી લીલ લઈ આવ મારો તો જવાન થાવ છે બાપા મેં જવાન થાવ છે હવે આમને પુગાડવા માટે લાગા છીએ એ લાગા છીએ લાવ લાવ પૈયા
મને મારવા હાથું તમારા બે દીકરાઓને મોકલ્યા. અરે આમ ગણાધિપતિ બને ધનીને ક્યાં લ્યા બેનબા? ભાભી જાણું છું તોય પૂછું છું, શા સારું? અમે સંગ કોઈ બીજી હારે ફેરા ફરી ચુક્યા છે, પછી પરણેલા પુરુષ મો શા સારું? પરણ્યાની સાથે પ્રીત નહોતી, ને પ્રીત કર્યા પછી સંજોગોના લીધે પરણવું પડ્યું, એથી મારાથી મારી પ્રીત કેમ અભરાવાય? ધન્ય છે તારા પ્રીત પરના વિશ્વાસને બેન. પરણીને આવી તે દીધી આજ સુધીમાં તમને આટલા નાના કદી નથી જોયા. સોનલ, આપણું વ્રત પૂરું થવામાં વ્યવહાર નથી. મને થાય છે કે હું તને એક વાત કહું. કહો. જવા દે, તું ગુસ્સે થઈ જઈશ. તો મારે કંઈ નથી સાંભળવું. હું તો જાણું છું કે તમે જે કંઈ પણ વિચારશો એ મારા જ હિતમાં હશે. તને ખાતરી છે? ઝાંઝર પાણીમાં પડી ગયું છે, હવે શું થાય જરા શોધી આપશો? ઝાંઝર તમારું પોતાનું છે, તમે પોતે શોધી કાઢો. હું અંદર પાણીમાં આવું તો કપડાં ભીજે જાય, એના કરતા તમે ડૂબકી મારીને શોધી આપો ને. અરે વાહ, ઊંડા કાદવમાં ખૂટી ગયેલું ઝાંઝર હું શોધી કાઢું અને તમે ગમે છો, એ કેમ બને? જો ના શોધી આપવું હોય તો કઈ વાંધો નહીં, હું ચાલ્યો. અરે ઉભા રહેજો. ફૂલો રમવાના કોડ છે, રમવાના કોડ. અરે
હવે કરવું છે શું કઈ ગળગળા કા થઈ ગયા હા શું કહું એમાં વાંક તમારો નથી બાકી પતિ જયારે પત્ની ને દગો દેસ ને તઈનો સંસાર હળાહળ ઝેર બની જાય એ શું કહ્યું ધીરુભા તમારી બધી વ્યાધિ સમજુ છું પણ નાના મોડે મોટી વાત કેમ કરવી આમ તો જાનથી જાઓ જે સાચું હોય તે કઈ નાખો તમને મારા સોગંદ તમે સોગંદ દીધા છે એટલે બોલાવીને છૂટકો છે કાન ખોલીને સાંભળી લેજો બા
અમરસંગ બાપુના લખણ હારા દેખાતા ન શું વાત કરો છો હા સી વાત કહું છું બા આપણા ગામની ઘીરલ નામની છોડી સાથે મારા લગ્ન થવાના હતા પણ શું કરું અરે અમરસંગ બાપુની નજરે છોકરી ચડી ગઈ છુપી મુલાકાતો શરૂ થઈ ગઈ તમારો તો ભાવ બગડ્યો બા પણ હું તો પૈણ્યા પહેલા જાણજો આ ટકલું બની રહ્યું છે અને હું અજાણ છું પણ એમાં હું શું કરું બા છુપી મુલાકાતો હજુ ચાલુ છે એમ ચાલો તમે મને ત્યાં લઈ ચાલો પણ બા હું ક્યાંક વચ્ચે મારું ન જાઉં તમે ના ગભરાવ હું બધું જોઈ લઈશ ચાલો हिरल 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 क्यों हिरल हिरल करो छो अहिया बैठी में सब तो बातों करवी छे हिरल ज्या लगन तारा माटे मारा ठकराणा ने राजी न करी सकूं त्या लगन आपणे वातोज करवानी छे अने हां गई काले ते मारू झाजर शोधी ना आप्युं ने आहा अलो आ झाजर नहीं तो अंदर पड़ी गयु छे ते ओ हूँ तमारू झाजर शोधी काढू छु अने तमे मारू आ झाजर शोधी काढो એટલે એમ કે હું તારું ઝાંઝર શોધું અને તું મારું તમે તમારી નજરે જોઈ લો મારાથી તો સહન થતું નથી બા મારા ઠકરાણ રામ વાઘેલાની કુંવરી સોનલ મેં તને વાત કરી હતી ને સાપણના નેથી ઘાલ થયેલા મારા કંઠ તમે તમારી જુવાની જાળવી ના શક્યા વ્રતને બહાને મને દૂર રાખી તમે તમારી ઇજ્જત અને વર્ષો પાણીમાં પલાળી નાખ્યા અધીરી ન બન ધીરી પડ જરા તો હું તને બધી વાત કરું દરબાર નજરે જોયા પછી હવે શું જોવાનું બાકી છે સોનલ મારી બહેન તારે ગુસ્સો થવા જેવું કાંઈ નથી રહેવા દે પણ તારું વંઠેલ બેન આવા કપરા વેણ કાળમાં હમીરને દુઃખ થાય એવું કઈ ન કરવું જોઈએ બહુ થયા ટાયલા તારા કોઈ જાતની લાજ શરમ તો છે નહીં ના જાણે કેટલા ધણી કર્યા સોનલજી કાબુમાં રાખ કોઈ ધણીએ ના સાંગરી તો તમને કામન ટુમન કરીને ભરમાવે અને ન જાણે હવે શું એ કરશે ના ના હવે આ બધું મારા ચિત્તા નહીં થાય સોનલ ના રહેવા તું ચાલી ગઈ છી પણ સોનલની જીભ ઘણી લાંબી થઈ ગઈ છે એને કાપવી જરૂરી છે ભાભી પધારો નાથ પધારો મારા પર દયા કરી મને કહો કે તમને રીઝવવા મારે શું કરવું રાણી ચડું કે ગીત ગાઉં કે પછી પાણીમાં છપછપ્યા કરું ગોરી ખા એવો કટાક્ષ કરવાથી પરિસ્થિતિ સુધરવાને બદલે ક્યારેક વણસી પડી શકે છે હવે મારે માટે વણસવાનું બાકી શું રહ્યું છે પતિ સત્તા તેમજ પૈસા માટે પ્રેમ કરતી પામર સ્ત્રીથી મોયો છે એ શું બોલી સોનલ
पैसा ने सत्ता माटे प्रेम करती पामर स्त्री आ तो हिरल माटे बोले छे तो बीजा कोना माटे ए वीरसेन साथे प्रेम ना चाळा करीने परणवा तैयार थई त्यां ए तमारी नजरे चढ़ी ए स्वाति स्त्री ए तकनो लाभ लई तमारा माटे प्रेम नो आभास उभो कर्यो अने तमे भोळवाया ईर्ष्याना आवेश मांगीने गमे तेवा आक्षेपो न मूक हिरल नो प्रेम स्वार्थी नथी एवो तमने भ्रम छे मने रजा आपो तो रूपा सोना मोती माणेक नो थाळ भरीने एनी पासे जाऊं अने अहींथी खसी जवा माटे एने धरू हूँ शरत मारीने कहूं छूं કે ધનની લાલસા મેં જરૂર ચાલી જશે અને ન ગઈ તો તો તમારી તલવારથી મારું માથું વાળી નાખજો પણ જો તે બળજબરી કે કુળ કપટ કર્યું તો તું મને ફરી જીવતો રહી ભાડે મારો આસ્ત્રો તો છે આણીદાર ફર 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 ફરકા પે નીરો લઉં છું હવે એમ કહું કે લુગડામાં આગ લાગ્યું અને ભડકે બળતી એમ ભડકી ને કાંઈ આવી અરે મુગાર્યા મુગા હમીરસિંહ બાપુનું તો હિન્દુય ભડકે બળવા બેઠું છે આ સોનલ બાને ભડકાવનાર આપણે ત્યાં રોકાયેલો વીરસંગ ભાત છે અને એને વધુ કપટ કરવાની સલાહ પણ એને દીધી છે એ હંદુ ને મારા કાનો કાન હવળ્યું છે બાપુનો જીવતર ઝેર કરનારો આ તો વીરસંગ ભાત છે હવે એ અત્યારે અહીંથી ભાગી જવાનો છે એને કોઈ પણ ભોગે આ રોકી રાખવો જોઈએ અને આ સંધુએ બાપુને કહી દેવું જોઈએ હા લકુડી તો ચાર દી કાશે નહીં ને મારા હાથું રાંધશે નહીં પણ મારે ગયા વના છૂટકો જ નથી બાપુ એ બોલાવ્યો તો જવું જ પડે ને અને રોકાઈ જાવ ને મારા હમદો બસ તમારા બાપા ના હમ દઈએ હું એમ કહું એમ કહું કે ના જાવ રાજનું માણસ છે એને કેટલા કામ હોય અરે એ તો હું છે લીંબુડા નથી લટકાવતા તરબૂચડા લટકાવે છે જાવ અરે મુગાર્યો ને તમને તમને આપણા રિવાજ ની ખબર નથી આવ્યો આપણા ઘેર મોટા મહેમાન આવે આવડા મોટા હા તો એમને આરતી કરીને એમને ભેટ સોગાત દઈને પછી જાય છે આરતી વના નો મોકલાય હાલો આપણ બાપુ જા જવાન દે કે મારે જાવું પડે બાપુ બાપુ છેડારિયા હુકમ કરો બાપુ તમે કોઈ ની છોલી નાખો દાઢી કારણ કે આપણું કામ બધું ચોખ્ખું બાપુ આ સોનલ બાને વરકાવનાર ને ઊંધી સલાહ દેનાર બીજા કોઈ નથી આપણા વીરસંગમાં છે મને પણ કઈક એવા જવાબ મળ્યા છે અને મને લાગે છે કે નથી જાય ની પીરવી કરી રહ્યો છે હોય પાલ ભલા ની છોલી નાખતા લાલીઓ અહીં હોય અને વીરસંગમાં નાખી જાય એવું કઈ બનતું હોય છે એટલે એમ કે કાળા નાગ ને મેં મારા ઘરમાં બરાબર બંધ કરી દીધો છે કારણ કે આપણું કામ બધું ચોખ્ખું લલિયા હે ચાલ મારી સાથે આજે તને બધો જ હિસાબ ચૂકતે કરી દે અરે હિસાબ એવો ચૂકતે કરો કે બાપુ છેડે છેદ ઉડી જાય અને વાહે કઈ ન બચે એટલે હાલ બાપુ તમે મોરતા સેવક તો વાહે જ હારો કારણ કે આપણું કામ બધું ચોખ્ખું લાલિયા અજામનું ઘર આજ કે હવે અજામ તારો બાપ ઈમ પૂછ કે લાલસંગ વાળન નું ઘર આજ ને ભાલોદ ના વિરુભા ને આઈ રાખ્યા છે અમીર સંઘ ને મળી ને એમનો હુકમ લઈને આવ્યો છું કે વીરસંગ બાપુ ના દરબાર ગઢ માં હાજર કરો હાલો રાજનો કેદી એમને સોંપી દો રાજનો હુકમ છે તૈયે તો સોંપી દો એ પછી બાપુ બાપુ લાલિયા ની બાયડી ને કેવી બનાવી અરે વાહ 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 તે તો રંગ રાખી દીધો વાહ ભાઈ વાહ પાળિયા બાપુ વાહ પછી કરજો સામેથી જુઓ યમદૂતો આવે છે બાપુ આજે તો ખતમ જ કરો અરે ગભરામાં પાણિયા આજે આપણે બે જણા છીએ ફેસલો કરી જ નાખવા ના બાપુ મને તો તમે ગણતા જ નહીં તમ પર ફેસલો કરી નાખો લડે નાખો હું તો અરે પણ ભાણિયા અરે સાંભળ તો કરો ભાણિયા બે આરામ કરો ન્યા દેખાય છે એ મોટો આમ ગયો એ મોટાને તમે ફૂગી વળો નાના ને હું ફૂગી વળું છું હાલો બાપુ Thank you.
भाभी, भाई अजी सुधी नहीं आएगा? आता है जैसे, हमेर बापू ना वावड़ लेने ही जाओ से। कौन जाने, मारा लिभे, इन्हें कितनू सहन करनू पड़ी होशे। हाँ ये हाँ रखो बेन जी, हीरल, तमे, आओ, हूँ फैसलो करवा आवी छू। कहो, एक म्यान मा बे तलवार रही ना थी शक्ती। અને હમીર મારો પરણે તરછે એને હું કે ના પાડું છું તે ના નથી પાડી પણ હમીર ને ફોસલાવી રાખી તમારા ધણીયાળીનો હક દુબાવી રહી છે ઈ તમારું ભ્રમ છે નજર સામે તમારા તોફાન જોયા પછી પણ તમારે ફોસલાવી રહી છે તમે જેને તોફાન કહો છો ઈ અમારું નિર્માણ પ્રેમ છે અને પ્રેમ કરવાનો અધિકાર મને પણ છે પણ તું ધણીયાળી નથી રખાત છો આગળ બોલવાની જરૂર નથી સ્વાર્થની વાત કરો મારા રસ્તામાંથી હટી જા આલે तारे जो ये एना करता वधारे जीवाई आमा छे मारी हद माथी दूर चली जा अने नहीं जाऊं तो पछी जबरदस्ती करवी पड़शे लो नथी जती जे थाई करी लेजो राम वाघेलानी दीकरी अपमान सहन करवा नथी जन्मी हेरल सीधी रीते मानी जा नहीं तो परिणाम सारू नहीं आवे धमकी कोने आपो छो रानी कोनी माए सवासेर सूटकारी छे के हीरल ने हाथ पर लगाड़े भाभी तमे शांत थई जाओ अहमीर ने ठकराना छे ए तो एमनु वर्तन ज कही आपे छे ठीक न मळे तो धमकी आपवानो एमनी तैयारी वात छे तमे ए न भूलता के तमे अमारी हदमा छो तमारी हदमा तमारा थी थाय ते करी लेजो हवे अमारो ख्याल छोड़ो अने तम तमारे रस्ते पड़ो हूँ हिरल ना मोड़े संभळवा मांगु छु तमे अहमीर ने खरेखर चाहो छो हाँ एने कोई बात में दुखी नहीं थवा दो ने હું એમને મારા જીવ કરતા વધારે ગણું છું તો એક વચન આપશો કે પાછલી બધી વાતો ભૂલી જઈ એને કોઈ વાતમાં ઓછું નહીં આવવા દો એના સુખમાં સુખી ને દુઃખમાં દુઃખી રહેવામાં તમારું કર્તવ્ય માનશો હું વચન આપું છું તો તમે સુખીથી જાઓ હું અબઘડી તમારી હાથ જોડીને ચાલી જઈશ હિરલ હું આ તારો ઉપકાર કદી નહીં ભૂલી શકું Thank you.
हिरल मारी बहन भाई गाड़ू तैयार कर आपने अगर नीचे निकल जाऊ छे ना हूँ जीती अने तमे हार्या एटले वड़ाऊ आपी नहीं आवी हाँ धन भल भला नी मती फेरवी नाखे छे तो हीरा कौन साचू कहे कि तेने बड़ जबरी थी गाम छोड़वानी फरज तो नहीं पाड़ी ना पर ए वात साची कि ते गाम छोड़ीन चाली गई छे आमा जरूर तारी की चाल छे हिरल नो प्रेम तो पवित्र छे ए खरीदाय एवं मानवा तैयार नथी તેને ગામ છોડી જવાની ફરજ પાડી છે સાચું બોલ સોનલ હકીકત શું છે સાચું બોલ આટલી નાની વાતમાં અકળા ન થાવ માની લો કે તે ધનથી નહીં પણ પોતાના મનથી ગયો હતો એ કદાપી ના બને સોનલ એ કદાપી ના બને હા મારી વાત સમય પછી એ તમને મારી સાથે સુખી જોવા માંગે છે તેથી તે પોતાના ભાઈ બાપીને લઈને ચાલી ગઈ છે હવે તો શાંતિ થઈને કહું જ ખોટું કર્યું છે સોનલ ત્યાં જુલમ કર્યો છે બધું જાણ્યા છતાંય તારા નેડો મારી ઉપર આટલો બધો હોય તો હિરલ આપણે મરીશું તોય સાથે અને જીવીશું તોય સાથે સંજોગોના લીધે એક સાથે તો નહીં રહી શકાય પણ વખત આવે તો મરીશું સાથે જ હિરલ શેણે તૈયારી કરી દરબાર તે ઉતાવળ કરીને ઘણું અજુગતું કામ કર્યું છે હવે મારે જવું જ જોઈએ તમે ક્યાં જશો હિરલ ક્યાં ગઈ છે એની મને પણ ખબર નથી મારે ક્યાં જવું એ હું જાણું છું અને હા મારો કઈ દોષ હોય તો વિસારી પાડજે હું તમને નહીં જવા દઉં પ્રેમ બલિદાન માંગે છે સોનલ બલિદાન જે હિરલે આપ્યું તો હમીર કેમ રહી જાય હવે તો જ્યાં હિરલ ત્યાં હમીર રામ રામ સોનલ જવા દે સોનલ મને જવા દે જવા દે સોનલ મામાજી બાપા મેં તમારી હિન્દી વાત સાંભળી તમને ખાડા હારે પરણાવી દીધા હવે તો અંધુ ઉપર વાળાના હાથમાં છે બહુપા મામાજી હવે મને સાચું સમજાયું છે તમે મને એમની પાસે લઈ જશો
બાબા હું હમણાં આવું છું. આશા હતી કે હિરલ ચાલી ગઈ એ સોનલની વાત ખોટી હશે, પણ હિરલ ગઈ. હવે તો આવતા ભાવનું વહેલરું આગમન જ માત્ર એક રસ્તો છે. શિવજીને મારું શિષ ધરી આ ભાવની ખટમાળમાંથી છૂટીશ. ભાભી, ભાભી, આ ઝાંઝર. ઝાંઝર નું શું છે? આ ઝાંઝર ઝાંઝર વાળાને પાછું આપી દેવું જોઈએ. હિરલ બેન, ક્યાં જાઓ છો? મને જવા દો ભાભી. નહીં, મને ના રોકો. નહીં, મને ના રોકો ભાભી. નહીં જવા દો, જવા દો, જવા દો. આજ હસતે મુખે મારું શીશ ધરું, હે આજ હસતે મુખે મારું શીશ ધરું, એ કમળ પૂજા મારી સ્વીકારો, હે શંભુ શિવ શિવ સમરું, હે આજ હસતે મુખે મારું શીશ ધરું, હે કમળ પૂજા મારી સ્વીકારો, હે શંભુ શિવ શિવ સમરું, આજ હસે મુખે મારું શીશ ધરું, આજ હસે મુખે મારું શીશ ધરું. Thank you.
हस्ते मुके मारु शीश धरू, आज हस्ते मुके मारु शीश धरू। जय सोमनाथ। जय सोमनाथ। सुन तू अनाथ तू जाग काया छाया सुनल 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 त्या शुक्री सुनल Thank you.